नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी વચ્ચે સર્જાયેલ લોકડાઉન ની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમોનું લેક્ચર 10 જોઈશું. તો આગળ આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ, બીજો નિયમ વાત કરી. પ્રથમ નિયમ ઉપરથી આપણને બળની વ્યાખ્યા મળે છે. બીજા નિયમ ઉપરથી બળનું મૂલ્ય મળે છે, જે વેગમાનના સમપ્રમાણમાં અને પ્રવેગના પણ સમપ્રમાણમાં હોય છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણને બળનું મૂલ્ય F બરાબર m ઇન્ટુ a દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું મળે છે. બરાબર, જો બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ શૂન્ય થાય તો તેના ઉપર લાગતા અસંતુલિત બળનું મૂલ્ય કેવું થાય? 0. એટલે કે જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની અચળ વેગી ગતિ શરૂ રાખે છે. તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી એક ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણ નંબર 1. એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ ઉપર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. બરાબર, તો એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક વસ્તુ છે, બરાબર, તે ગતિની અવસ્થામાં છે. બરાબર, તે કઈ અવસ્થામાં છે? ગતિની અવસ્થામાં, 2 સેકન્ડ માટે. બરાબર, એટલે કે ટી બરાબર 2 સેકન્ડ માટે, ટી બરાબર 2 સેકન્ડ માટે અસંતુલિત બાહ્ય બળ લાગે છે. જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. બરાબર, તો બિંદુ 1 અને બિંદુ 2 નામ આપીશું. બિંદુ 1 આગળ વસ્તુનો વેગ, તેનો આપણે પ્રારંભિક વેગ કહીશું. બરાબર, વસ્તુનો પ્રારંભિક વેગ, અને પ્રારંભિક વેગને આપણે દર્શાવીએ છીએ u તરીકે. તો u બરાબર તેનો વસ્તુનો વેગ કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, બિંદુ 1 આગળ તેનો વેગ કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. એક સ્થિતિ આગળ પદાર્થ ઉપર કોઈ અચળ બળ લગાડવામાં આવે છે. બરાબર, અનનોન બળ લગાડવામાં આવે છે F જેટલું. T બરાબર કેટલી સેકન્ડ માટે? T બરાબર 2 સેકન્ડ માટે. 2 સેકન્ડ માટે અચળ બળ લગાડવામાં આવે છે, એટલે તેનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને તેનો અંતિમ વેગ V બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. બરાબર, V બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. બરાબર, તો વસ્તુ 1 ગતિમાં છે, ત્યાં તેનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે, તેને કોઈ અચળ બળ F લગાવવામાં આવે છે 2 સેકન્ડ માટે, તો F ના કારણે તેનો વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તો વસ્તુ ઉપર લાગતું અચળ બળ કેટલું હશે? તો વસ્તુ ઉપર લાગતા બળ F નું મૂલ્ય આપણે અહીં શોધવાનું કીધું છે. તો આપણે ન્યૂટનની ગતિના બીજો નિયમ જાણીએ છીએ કે F બરાબર દળ અને પ્રવેગનું ગુણનફળ, એટલે કે F બરાબર ma. આપણે પ્રકરણ 8 ની અંદર પ્રવેગની વાત કરી, તો પ્રવેગ A બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા તે વેગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, તો v માઇનસ u અપન t. તો આપણે a ની કિંમત મૂકીશું v માઇનસ u ભાગ્યા t. તો આપણા જોડે પદાર્થનો દળ છે m, 5 કિલોગ્રામ, પદાર્થનો પ્રારંભિક વેગ v બરાબર u બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ, પદાર્થનો અંતિમ વેગ v બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ, અને તેને વેગમાં ફેરફાર કરવા માટે લાગતો સમય કેટલો છે? 2 સેકન્ડનો. તો આપણે મૂકીશું m બરાબર 5 કિલોગ્રામ, m બરાબર 5, v બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ, u બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 2. 5 ગુણ્યા 7 ઓછા 3 ભાગ્યા 2 બરાબર 5 ગુણ્યા 7 ઓછા 3 એટલે 4, 5 ગુણ્યા 4 ભાગ્યા 2, તો 2 નો એ ભાગ ચાલશે, 2 2 4, તો જવાબ આવશે 5 ગુણ્યા 2 બરાબર 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ, 10 ન્યૂટન. બરાબર, ન્યૂટન કયો એકમ છે? SI એકમ. જો આપણે તેને CGS એકમમાં દર્શાવવાનું કીધું હોય તો આપણે લખીશું 10 ગુણ્યા 10 ની 5 ઘાત ડાઇન
बराबर, अथवा सेंटीमीटर ग्राम इंटू सेंटीमीटर प्रति सेकंड स्क्वायर, बराबर सीजीएस एकम। आ कई एकम में थे? सीजीएस एकम में। तो आतु पदार्थ ने 3 मीटर प्रति सेकंड मांथी 7 मीटर प्रति सेकंड वेग प्राप्त करवा माटे तेना ऊपर 2 सेकंड माटे लगाड़ेला अचल बल नु मूल्य केटलू 10 न्यूटन। हवे अहीं रकम नी अंदर बे एक बीजो किस्सो आपेलो छे, जो आ बल 5 सेकंड माटे लगाड़वामां आवे तो वस्तुनो अंतिम वेग केटलो हशे। तो आपणी जोड़े तो आपणे अहीं किस्सा बेनी वात करीशुं के जो पदार्थ ऊपर लगाड़ेलू अचल बल 2 सेकंड ना बदले 5 सेकंड लगाड़वामां आवे तो तेनो अंतिम वेग केटलो हशे, बराबर। तो तेने अंतिम वेग ने आपणे v की देलू छे, तो पदार्थ नो v केटलो हशे, तो आपणे v नी किंमत अहीं फाइंड करवानी छे। तो v ऊपर क्वेश्चन मार्क मूकीशुं। तो पदार्थ नो दळ पण एने रहे छे, प्रारंभिक वेग पण एज हशे, तेना ऊपर लागता बळ नुं मूल्य जे आपणे आगळना एक्साम्पल नी अंदर शोध्युं ते 10 न्यूटन, ते पण एटलुं ज रहेवानुं। जो 10 न्यूटन नो बळ 2 सेकंड नी जग्याए 5 सेकंड माटे लगाड़वामां आवे तो तेनो अंतिम वेग केटलो हशे। तो आपणी जोड़े न्यूटन ना बीजा नियम उपरथी तेनो सूत्र छे, F बराबर m इंटू a। प्रवेग नुं सूत्र छे m बराबर वेगमां थतो फेरफार, एटले के v माइनस u भाग्या t। तो F बराबर m इंटू v माइनस u भाग्या t। હવે આપણે તેને v શોધવાનો છે, તો v ને સૂત્રનો કર્તા બનાવીશું, તો t ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં, બરાબર। તો f into t બરાબર m into v minus u, બરાબર। તો હવે તમે જોઈ શકો છો m અહીં ગુણાકારમાં છે, તો ગુણાકારમાંથી ક્યાં આવશે? આ ભાગાકારમાં આવશે, બરાબર। તો આ સાઈડ શું વધશે? તો v માઇનસ u, બરાબર। ખાલી શું વધશે? v માઇનસ u। હવે આપણે v ને ફાઇન્ડ કરવાનો છે, તો આપણે u આ બાજુ માઇનસ છે, આ બાજુ આવશે તો શું થશે? પ્લસ। તો f ઇન્ટુ t ડિવાઇડ બાય m પ્લસ u પદાર્થનો પ્રારંભિક વેગ બરાબર v પદાર્થનો અંતિમ વેગ, જે આપણે શું કરવાનું છે? શોધવાનો છે। તો આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીશું, તો કિંમતો છે f ની કિંમત છે 10 ન્યૂટન, એટલે કે 10, સમય છે t બરાબર 5 સેકન્ડ માટે બળ લગાડવાનું છે એટલે કે 5, પદાર્થનું દ્રવ્યમાન 5 kg, 5 kg મૂકીશું આપણે, વત્તા u બરાબર આપણી જોડે છે પદાર્થનો પ્રારંભિક વેગ 3, બરાબર શું થશે? v। તો 5 5 કેન્સલ, આ સાઈડ શું વધશે? 10 વત્તા 3, તો 10 વત્તા 3 બરાબર v। તો v બરાબર આપણને મળશે કેટલું? 13, અને વેગ માટેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ। તો 10 ન્યૂટન નો ફોર્સ જો 3 ન્યૂટન પ્રતિ મીટર મીટર 3 મીટર પ્રતિ સેકન્ડ ના વેગ થી, બરાબર, 10 ન્યૂટન નો ફોર્સ જો કોઈ પદાર્થ 3 મીટર પ્રતિ સેકન્ડ ના વેગ થી ગતિ કરતી હોય તેના ઉપર 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો તેનો વેગ 5 સેકન્ડમાં કેટલો થઈ જશે? 13 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર। તો એક્ઝામ ની અંદર દાખલા આ રીતે ઓલ્ટરનેટ કરીને પૂછી શકે છે। તો આપણા જોડે સૂત્ર છે f બરાબર m ઇન્ટુ v માઇનસ u અપન c। તો જો આપણને v શોધવાનું કીધું હશે તો બાકીની બધી ભૌતિક રાશિઓનો ઉલ્લેખ કરેલો હશે, t શોધવાનું કીધું હશે તો બાકીની ભૌતિક રાશિઓ, બરાબર। એ જ રીતે આપણે f ના સૂત્ર ઉપરથી f શોધી શકીએ છીએ, પદાર્થનું દ્રવ્યમાન શોધી શકીએ છીએ, તેનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ શોધી શકીએ છીએ, અને તે માટે લાગતો સમય પણ શોધી શકીએ છીએ। તો આ હતો ન્યૂટનના ગતિના બીજા નિયમના ગાણિતિક નિરૂપણ ઉપરથી એક ઉદાહરણ 1। હવે નેક્સ્ટ આપણે ઉદાહરણ 2 વિશે ચર્ચા કરીશું। તો આગળના ઉદાહરણમાં જોયું તે પ્રમાણે આપણે એક અન્ય ઉદાહરણ પણ જોઈશું।
तो आ उदाहरण समझता पहला थोड़ा व्यवहारू वाक्य नु अध्ययन करिए। तो मित्रों घर में तमने कोई घर काम करवानु कीधु हो, धारो के तमने खुर्सी ने एक जगह थी बीजी जगह खसेड़वानु कीधु हो, अथवा तो सोफा ने एक जगह थी बीजी जगह खसेड़वानु कीधु हो, तो तमने ख्याल आवशे कि खुर्सी ने खसेड़वा करता सोफा ने खसेड़वा माटे थोड़ा वधारे बल नी जरूर पड़े छे, बराबर। तेज रीते कोई खाली पलंग ने खसेड़वानु कीधु हो का तो कोई भरेला पलंग ने खसेड़वानु कीधु हो, तो खाली पलंग करता भरेला पलंग ने खसेड़वा माटे थोड़ू वधारे बल लगाड़वू पड़े छे। तो आपणे तेवू जे कन्या उदाहरण जोईशुं जेनी अंदर बे अलग अलग राशिओना मूल्य आपेला हशे अने तेना उपरथी कोना उपर केटलुं बल लागशे ते शोधीशुं। तो कई बाबत में वधारे बल नी जरूर पड़शे, तो एक आपेलुं छे के 2 किलोग्राम द्रव्यमान धरावती वस्तुने 5 मीटर प्रति सेकंड ना दरे प्रवेगित करवा माटे, तो वस्तु एक आपेली छे तेनुं दळ m बराबर आपेलुं छे 2 किलोग्राम, दळ आपेलुं छे 2 किलोग्राम अने तेने प्रवेगित करवानी छे, बराबर। तो तेनो प्रवेग केटलो आपेलो छे 5 मीटर प्रति सेकंड स्क्वेर, प्रवेगित करवा माटे केटला बळ नी जरूर पड़शे, बराबर। तो वस्तु एक माटे m1 प्रवेग a1 अने f1 नी केटला f1 नी जरूर पड़शे ते शोधवानुं छे। तेज रीते 4 किलोग्राम द्रव्यमान धरावती एक वस्तु छे एटले के बीजी m2 बराबर 4 किलोग्राम द्रव्यमान धरावती एक वस्तु छे, ते वस्तु ने 2 मीटर प्रति सेकंड એટલે કે તેનો પ્રવેગ a2 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના દર થી તેને પ્રવેગિત કરવાની છે, તો તેના માટે જે f2 બળ લગાડવું પડે તે કેટલું આપવું પડશે અને બંને વસ્તુમાં કઈ વસ્તુને વધારે બળ આપવું પડશે કે જેના કારણે તે પોતાનો આપેલો પ્રવેગ પ્રાપ્ત કરે, બરાબર। તો આપણે વસ્તુ 1 માટે જોઈશું, વસ્તુ 1 માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી, બરાબર। આપણે આ કયો નિયમ લઈશું, સેકન્ડ લો ન્યૂટનની ગતિનો બીજો લો f બરાબર ma, વસ્તુ 1 માટે વાત કરી છે એટલે કે f1 બરાબર m1 a1, આપણી જોડે m1 ની કિંમત છે 2 અને a1 ની કિંમત છે 5, તો મૂકીશું 2 અને 5, તો આપણને 2 નો એકમ છે કિલોગ્રામ, m નો એકમ કિલોગ્રામ અને 5 નો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો f બરાબર m ગુણ્યા 1 5 ગુણ્યા 2 બરાબર કેટલા થશે 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કે જેને આપણે ન્યૂટનની યાદમાં ન્યૂટન તરીકે લખીએ છીએ। તો આપણને f1 નું મૂલ્ય કેટલું મળશે 10 ન્યૂટન, બરાબર, એટલે કે 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તે જ રીતે આપણે પદાર્થ 2 માટે વાત કરીએ ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી, તો તેના માટે દ્રવ્યમાનનું મૂલ્ય m2 બરાબર કેટલું આપ્યું છે 4 કિલોગ્રામ અને પ્રવેગ a2 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ, તો 4 કિલોગ્રામના દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 2 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રવેગ પ્રાપ્ત કરવા માટે કેટલું બળ લગાવવું પડશે, તો 4 દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો 4 2 થશે 8, આપણે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ને લખીશું ન્યૂટન। તો 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 2 મીટર પ્રતિ સેકન્ડ નો પ્રવેગ પ્રાપ્ત કરાવવા માટે 8 ન્યૂટન જેટલું બળ લગાડવું પડશે। તો તમે જોઈ શકો છો ઉપરોક્ત બંને પદાર્થના અવલોકન ઉપરથી આપણને F1 બરાબર કેટલું મળે છે 10 ન્યૂટન અને F2 બરાબર એટલે કે પદાર્થ 2 માટે કેટલું બળ લગાડવું પડે છે 8 ન્યૂટન। તો તમે જોઈ શકો છો કે કોનું બળ વધુ છે F1 નું અને કોનું ઓછું છે F2 નું, તો આપણે એક શેને નિશાને મૂકીશું ગ્રેટર ધેન ની, તો F1 ઇઝ ગ્રેટર ધેન F2, તો અહીં લખીશું F1 ઇઝ ગ્રેટર ધેન F2। તો આના ઉપરથી કહી શકો કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને, બરાબર, 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ પ્રાપ્ત કરાવવા અને 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ પ્રાપ્ત કરાવવા માટે
પદાર્થ એક ઉપર વધુ બળ લાગે અને પદાર્થ F2 ઉપર કેવું બળ લાગે ઓછું એટલે કે F1 is greater than F2 બરાબર તો આગળ તમે કોઈ કંપની ની અંદર કામ કરતા હો તો તમને ખ્યાલ આવશે કે કોઈ વસ્તુ છે કોઈ બે વસ્તુઓ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની છે તો તમે કઈ વસ્તુ ઉપર વધારે બળ લગાડશો અને કઈ વસ્તુ ઉપર ઓછી બળ લગાડશો તે તમે ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી ગણતરી કરીને કહી શકો છો.